નસવાડી તાલુકાના ચામેઠા ગામના ખેડૂતોના ખેતર સુધી માઇનોર કેનાલમાં પાણી ન પહોંચતા કેનાલની સાફ સફાઈ અને મોટી કેનાલ કરવા માંગ કરાઈ છે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચામેઠા ગામની સીમમાં ચામેઠા માઇનોર કેનાલ બનાવવામાં આવી છે જેથી કરીને ખેડૂતો ખેતરમાં સિંચાઈ કરી શકે તે માટે ચામેઠા માઇનોર કેનાલ બનાવવામાં આવી છે આ ચામેઠા માઇનોર કેનાલના છેવાડાના લાભાર્થી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી છે ગરીબ આદિવાસી ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારવા પડે છે આ ચામેઠા માઇનોર કેનાલમાં ઝાડી ઝાંખરા પણ ઊગી નીકળ્યા છે ઝાડી ઝાંખરા ઊગી નીકળતા કેનાલમાં તિરાડો પણ પડી ગઈ છે અમુક જગ્યાએ કેનાલમાં ગાબડા પણ પડી ગયા છે આદિવાસી ખેડૂતોએ કેનાલના અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ જ અધિકારીએ ધ્યાન આપ્યું નથી જેને લઈને આજરોજ ખેડૂતોએ પાણી આપો પાણી આપોના નારા સાથે વિરોધ નર્મદા નિગમના અધિકારીઓ વિરુદ્ધ સૂચોચ્ચાર કર્યા હતા ગરીબ આદિવાસી ખેડૂતો ધાટ બિયારણ ખાતર દવા અને ઉધારમાં લાવી ખેતી કરતા હોય છે ખેડૂતો દેવું કરીને ખેતી કરતા હોય છે દેવાના ડુંગર નીચે દબાયેલા ખેડૂતો કરે તો શું કરે ત્યારે નર્મદા નિગમના અધિકારીઓ ખેડૂતોની વાત સાંભળે તે ખૂબ જ જરૂરી બન્યું છે ખેડૂતોની મુખ્ય માંગ છે કે છેવાડાના ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચે અને કેનાલ મોટી કરવામાં આવે કે જે કેનલ આગળ જે કલડિયા છે કૂવો એની આગળ જે કેનલ છે એ ત્યાંથી આખી ઉભરાઈને નીચે જતો રહે છે પાણી તો સૌથી પહેલામાં પહેલાં એ કેનલ છે એ કેનલને રિપેર કરવામાં આવે અને બેથી ત્રણ ફૂટ ત્યાં હાઈટ વધારવામાં આવે અને ત્યાર પછી આખી જે કેનલ છે એ પણ રિપેર પૂરી તૂટેલી જ છે સમજો એને રિપેર કરવામાં આવે આખી એટલે બેથી ત્રણ ફૂટ આખી કેનલને કમ્પ્લીટ કરવામાં આવે અને જે આગળ જ્યાંથી પાણી છૂટે છે અમારા ચામેઠા ની અંદર ત્યાં જે પથ્થરો મૂકે છે એ પથ્થરો કઢાવી અને જે બાજુનું જે ફાંક્યું જાય છે ત્યાંનું કંઈક સોલ્યુશન કરવામાં આવે તો પાણી અહીંયા આવે આ બે વસ્તુ સિવાય પાણી આવે જ નહીં અત્યારે નહીં આવતા દસ વર્ષમાં પણ પાણી નહીં આવે કેનલ ત્રણ ફૂટ ઊંચી લેવી જ પડશે અને કેનલ કમ્પ્લીટ સાફ કરવી પડશે અને કેનલ રિપેર કરવા જેવું લાગે મોસ્ટ ઓફ જગ્યાએ રિપેર કરવાનું છે ત્યાં રિપેર કરવું પડે તો જ પાછળ પાણી આવશે કાં તો બે કિલોમીટર પાછળ પાણી આવે નહીં છે કેનલ છે ત્યાં બે કિલોમીટર નહીં આવે આગલા બે કિલોમીટરમાં આવે છે પાણી આ કેટલા ખેડૂતોના ખેતરો સુધી પહોંચતું નથી ને કેટલાય તમને લગભગ સમજો બસો થી અઢીસો ખેડૂતો જે છે એ પાણી એમને એક પણ પાણી નથી મળ્યું એટલે પંદરસો એકર જેવું એમનું આમને આમ જ પડી રહ્યું છે

કે પછી આપણે કોઈ બી જે કેનલના જે અધિકારી હોય એ લોકોને આપણે એવું કહેવું છે કે ભાઈ કેનલમાં પાણી આવતું નથી એટલે જે નીચલા ખેડૂતો પંદરસો એકર જમીન ચામેઠા માઇનસની અંદર પંદરસો એકર જમીન છે જે ચામે કલેડિયા કંબોયા વરસાદથી ચમરી બી પેર સુધી ખેડૂતોને નીચે પાણી મળતું નથી બરાબર છે તો એ માટે સરકાર કે અથવા જે કોઈ બી કેનલના જે કાર્યકર્તા હોય એ લોકો આગળ ધ્યાન લગાવે એ જ અમારે કહેવાનું છે બસ મુકેશભાઈ રામાભાઈ બીલ ગામ ચામેટા